સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 18 ઉમેદવારોના ફોર્મ રદ થયા. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી થતા પક્ષ ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ફોર્મ ભરી ઉમેદવારી કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરતા રાષ્ટ્રીય પક્ષોને તરફથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ઉમેદવારી કરતા ફોર્મ ભર્યા હતા, જે પૈકી ઉમેદવારી ફોર્મની ચકાસણી થતાં આજરોજ બોટાદ જિલ્લા પંચાયતમાં રાણપુર, ગઢડા, બરવાળા, બોટાદના થઈને કુલ કોંગ્રેસ પક્ષમાં 18 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવેલ છે, જેથી બોટાદ જિલ્લાના રાજકારણમાં મોટો ખળભળાટ મચી જવા પામેલ છે. જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેમાં ખ નંબર ફોર્મમાં સહી કરવાની બાકી રહી ગયેલ છે, જેના કારણે ફોર્મ રદ કરવામાં આવેલ છે તેમ તેમણે જણાવેલ છે. આ બાબતે બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલે જણાવેલ કે બોટાદ જિલ્લા પંચાયતમાંથી 5 સીટો બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય સીટો પર ચૂંટણી લડવાની થાય છે તે ચૂંટણીમાં પણ ભાજપ પક્ષ વિજય બનશે અને બોટાદ જિલ્લા પંચાયત ભાજપની બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બાબતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને પૂછતા તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના ફોર્મ રદ થયેલ નથી, પણ અમાન્ય કરવામાં આવેલ છે, જેના કારણે અમે કલેક્ટર બોટાદને કાયદાની જોગવાઈ મુજબ સુધારો કરવાની જોગવાઈ હોય તે મુજબ સુધારો કરવા માટે કલેક્ટરને પત્ર આપેલ છે. તેમ છતાં તેઓ જણાવેલ છે કે આ બાબતે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરીશું તેમ કોંગ્રેસના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. ચૂંટણીના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેને આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી. અધિકારી તરીકે કેવી કામગીરી થઈ, કેટલા ફોર્મ અમાન્ય રહ્યા, શું છે વિગત? બોટાદ જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2021 અન્વયે કુલ 32 ઉમેદવારીપત્રો રજૂ થયેલ, જેમાંથી ચૂંટણી સંચાલનના નિયમોની જોગવાઈ મુજબ 19 ઉમેદવારીપત્રો અમાન્ય કરવામાં આવ્યા છે તથા 13 ઉમેદવારીપત્રોને માન્ય કરવામાં આવ્યા છે. આપનો પરિચય? હિંમતભાઈ કટારિયા. આજે જિલ્લા પંચાયતની સીટો માટે ગઢડા તાલુકામાં અલગ અલગ ફોર્મ રદ થયેલા છે, કેટલા ફોર્મ રદ થયા છે અને શા કારણે? ફોર્મ રદ નથી થયા, પણ ટેકનિકલ ખામીના હિસાબે અમને આરઓ દ્વારા કહેવામાં આવે છે કે આ અમાન્ય રહેશે એવું કહે છે. ટેકનિકલ ખામી દૂર કરવા માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત અત્યારે કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી બોટાદ જિલ્લાના કલેક્ટરશ્રી છે અને બોટાદ અને બોટાદ જિલ્લાની અંદર સામાન્ય રીતે બોટાદ જિલ્લાની અંદર દરેક જગ્યાએ આ પ્રશ્ન આવ્યો છે, તો એટલા માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. અને ક ફોર્મની અંદર કોઈ તરત છૂટથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે ખ ફોર્મ તો અમારું રેગ્યુલર છે, એમાં સાઈનો છે, બધું કમ્પ્લીટ છે. અને ક ફોર્મની સહીના વલણો ઓલરેડી રાજ્ય ચૂંટણી પંચને પ્રદેશ સમિતિએ આપેલા છે અને એની ખરાઈ પણ થયેલી છે, એટલે અમે એવી રજૂઆત કરી છે કે લોકશાહીનું હનન ન થાય એટલા માટે નિર્દોષ ચૂંટણી થાય એવા ભાગરૂપે વ્યવસ્થિત રીતે રાજ્ય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઈ અને જે નિર્ણય લેવો એટલે. જો તમારે કેટલા ફોર્મ રદ થયા? એક પણ રદ નથી થયા, હજી સુધી રદ નથી થયા. હાલ જો ફોર્મ રદ કરવામાં આવે તો કોઈ ન્યાયિક પ્રક્રિયા ધરવામાં આવશે કે કેમ? રદ થવાનો પ્રશ્ન જ નથી અત્યારે. અમને એવું લાગે છે 100% રાજ્ય ચૂંટણી પંચ પોઝિટિવલી વિચારશે અને કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી પંચના ગુજરાત ચૂંટણીના ધારા મુજબ 12/3 મુજબ એમાં જોગવાઈ છે જ તે કે ક્ષતિઓની પૂર્તતા કરી શકાય એટલે પૂર્તતા થઈ શકશે. અને કદાચ જો રદ થાય તો અમારે તો કોર્ટનો આશરો લેવો જ પડે. ફોર્મની ચકાસણીની વાત હતી, કોંગ્રેસના ફોર્મ રદ થયા તેની વિગત છે, શું છે હકીકત, શું કહેશો? બોટાદ જિલ્લા પંચાયતની 20 સીટોમાંથી કોંગ્રેસના 18 સીટોના ફોર્મ રદ થયા છે એવું જ હમણાં જાણકારી મળી છે. બોટાદમાં 7-7, ગઢડામાં 7-7 અને રાણપુરમાં 4, 20માંથી 18 ફોર્મ એ લોકોના રદ થયા છે. સ્વરૂપભાઈ, ચૂંટણી પહેલાં ફોર્મ રદ થયા, શું કહેશો કોંગ્રેસની કામગીરી વિશે? આ 18 ફોર્મ જે રદ થયા એના કારણે 5 સીટો એવી નીકળી છે કે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જિલ્લાની અંદર ચૂંટાઈને આવ્યા છે. બાકીના જે કોઈ ઉમેદવાર છે એ અપક્ષ છે, બીજી પાર્ટીઓના છે. એટલે આવતા દિવસોમાં 20 જિલ્લા પંચાયતોમાંથી 18 જિલ્લા પંચાયતો અમે સંપૂર્ણપણે સારી લીડથી જીતી જઈશું અને જે 2 જિલ્લા પંચાયત છે જેની અંદર આવતા દિવસોમાં ચૂંટણી થશે. કોંગ્રેસની નબળાઈ છે, કોંગ્રેસને સમજણ નથી, કોંગ્રેસના નેતૃત્વને ખ્યાલ નથી કે તે ફોર્મ ભરવાનું, અને જે પ્રજા પાસે જાય છે સત્તા માટે અને પ્રજાને સારા શાસન માટે જાય છે એ આજે બોટાદની અંદર કોંગ્રેસે બતાડ્યું કે એમને ફોર્મ ભરતા બી આવડતું નથી,
ઇલેક્શન કમિશન જે પ્રમાણે એના માપદંડ છે એ માપદંડમાં કઈ રીતે કામગીરી કરવી એ બી આવડતું. બોટાદ જિલ્લાની અંદર કુલ 20 જિલ્લા પંચાયત આવે છે. ગઢડામાં 7, બોટાદ તાલુકામાં 7, રાણપુર અને બરવાળા એમ કુલ મળી 20 જિલ્લા પંચાયત જિલ્લાની અંદર આવે છે. આજે ચકાસણીનો દિવસ હતો, ચકાસણી કરવામાં આવી અને હમણાં જ જે માહિતી મળી એ પ્રમાણે ગઢડા જિલ્લા પંચાયતના 7-7 કોંગ્રેસના ઉમેદવારો રદ થયા છે. બોટાદ અને બાજીના તાલુકાઓની ચકાસણી ચાલુ છે, પણ જે પ્રમાણે કોંગ્રેસોએ ભૂલ કરી છે મેન્ડેટ આપવામાં, સહયોગ કરવામાં, એ સ્પષ્ટપણે દેખાડે છે કે બોટાદ જિલ્લા પંચાયતમાં 20માંથી મોટાભાગની સીટોની અંદર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થવા જઈ રહ્યા છે. સર, કેવી ટેકનિકલ ખામી હતી? આજે કોંગ્રેસ આખા રાજ્યની અંદર સત્તા માટે માંગણી કરી રહી છે. કોંગ્રેસના નેતૃત્વને ખબર નથી કે કેવી રીતે ફોર્મ ભરવું. કોંગ્રેસના ઉમેદવારોને ખબર નથી કે ફોર્મમાં કઈ જાતના ચકાસણી વખતે જરૂરિયાતો હોય છે, કેવી સહયોગ કરવી પડે છે, કોની શું જવાબદારી છે, અને આખા રાજ્યની અંદર તેઓ સત્તા માટે પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસને કોઈ અધિકાર નથી સત્તા માગવાનો. જ્યારે એમને ફોર્મ ભરતા ન આવડતું હોય, ઇલેક્શન કમિશન આટલું એ લોકોને માર્ગદર્શન આપે છે અને સામાન્ય વ્યક્તિ બી, અપક્ષ ઉભેરેલો વ્યક્તિ બી જ્યારે એમનું ફોર્મ પાસ થતું હોય છે ત્યારે કોંગ્રેસના ફોર્મો રિજેક્ટ થાય છે. કોંગ્રેસે રાજ્યની અંદર સત્તા માટે કોઈ અધિકાર નથી અને બોટાદ જિલ્લા પંચાયતની અંદર અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ઇલેક્શન કમિશનના નીતિના નિયમ પ્રમાણે આજે જ્યારે ચકાસણી પૂરી થશે ત્યારે કોંગ્રેસના બધા જ તાલુકાઓની અંદર જે પ્રમાણે એમણે ભૂલ કરી છે એ ભૂલના કારણે મોટાભાગના ફોર્મો એમના રિજેક્ટ થઈ જવાના છે. સર, કેવી પ્રકારની ટેકનિકલ ખામી છે અંગે આપણે જાણકારી મળી છે? બધું જ માહિતી હમણાં ઇલેક્શન કમિશન આપશે, શું કારણ છે રિજેક્ટ થયું છે એ લોકો આપશે. પરંતુ જે આજે ગઢડાની અંદર નોટિસ બોર્ડ ઉપર જે નામો આપ્યા છે, જાહેર કર્યા છે, એની અંદર 7-7 કોંગ્રેસના ફોર્મો રિજેક્ટ કરેલા છે. કોઈ નામો નિશાન નથી, માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અને અપક્ષ ઉમેદવારો છે, બાકીના બધા જ ફોર્મો એમણે રિજેક્ટ કરેલા છે. હવે સાહેબ, જીત માટે કેટલી દાવેદારી, કેટલી અપેક્ષા? ભારતીય જનતા પાર્ટી આમે જિલ્લા પંચાયત ખૂબ સારી રીતથી જીતવાના હતા, એમાં કોઈ જ પ્રજાની અંદર ક્યારેય એવો વિચાર નહોતો કે અમે ભારતીય જનતા પાર્ટી મત ના આપીએ. પરંતુ મારે આજે એટલું જ કહેવું છે કે રાષ્ટ્રીય પાર્ટી ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકાની અંદર ચૂંટણી લડવા જઈ છે અને એ લોકોને ખબર નથી કઈ રીતે ફોર્મ ભરવા. આટલી બધી ઇલેક્શન કમિશનના માર્ગદર્શન પછી બી એમણે ફોર્મ ભરતા આવડ્યું નથી અને એટલે ગઢડાની અંદર 7-7 રદ થયા છે. અને મારા ખ્યાલ પ્રમાણમાં ટૂંક સમયની અંદર બાકીની બી બધી માહિતી જ્યારે નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે ત્યારે કારણ ખબર પડશે કે શું કારણસર આ રદ થયા છે અને કોંગ્રેસ કેવી પરિસ્થિતિમાં પહોંચી છે એ લોકોને ખ્યાલ આવશે. એટલે આ પાર્ટી રાજ્યમાં નેતૃત્વ કરવા માટે કોઈ જગ્યાએ એમનું સ્થાન નથી.